विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गणित चैप्टर नंबर 7 याम भूमिति नी अंदर स्वाध्याय 7.2 नो दाखला नंबर 9 नी वात करीए छीए। तो स्वाध्याय 7.2 नो दाखला नंबर 9 एनी रकम मैं अहीं लखी छे, ए -2 अने 2 अने बी 2-8 ने जोड़ता रेखाखंड नो 4 समान भाग में विभाजन करता बिंदु ना याम शोधो। तो मित्रों, अहीं आपणे रेखाखंडना केटला भाग करवाना छे? 4। आगळना दाखलामां तमे जोयुं तो त्रिभाग बिंदुना याम हता, 3 भाग करवाना बिंदुना याम हता। आजे आपणे अहीं रेखाखंडना 4 भाग करवाना छे, एटले 4 समान भाग करता बिंदुना याम मेळवाना छे। तो पहेला आपणे सौप्रथम रेखाखंड AB पर बिंदु मूकीए, अहीं A अने अहीं B, एना याम लखीए -2 अने 2, बी ना याम आपणे लखीए 2-8। हवे मित्रो सांभळजो, हवे आ बे ने आपणे 4 भाग करवा छे, केटला भाग करवा छे? 4 सरखा भाग। तो आपणे अहींया केटला बिंदु मूकवा पड़े? 3 बिंदु मूकवा पड़े। आ एक बिंदु मूक्यू एटले केटला भाग थया? 2। आ एक अने 2 भाग थया। अहींया बीजो बिंदु मूकू तो केटला भाग थया? 1 2 ने 3 भाग थया। अहींया एक बिंदु मूकी दो तो केटला भाग थया? 1 2 3 ने 4 भाग थई गया। एक बिंदु મૂકો એટલે 2 ભાગ થાય, 2 બિંદુ મૂકો એટલે 3 ભાગ થાય, અને 3 બિંદુ મૂકો એટલે કેટલા રેખાખંડના ભાગ થાય? 4। આ બિંદુને આપણે કહી દઈએ P, આ બિંદુને કહી દઈએ Q, અને આ બિંદુને કહી દઈએ R। હવે મિત્રો તમે જુઓ તો વચ્ચેનો બિંદુ Q છે, અહીંથી વચ્ચે Q થાય અને અહીંથી પણ વચ્ચે Q થાય, એનો અર્થ એવો થયો કે Q બિંદુ છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થયું। અહીં Q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય। મિત્રો વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને પણ આ દાખલો થાય, પણ વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ અને દાખલો ગણીએ તો થોડોક દાખલો લાંબો થાય, એટલે હું તમને મધ્ય બિંદુ લઈને દાખલો ગણાવું। ત્રિભાગ બિંદુમાં આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કર્યો હતો, 1:2 ભાગ કર્યા હતા, અહીંયા 1:3 ભાગ લઈને દાખલો થઈ જાય, બરાબર છે? પણ એના કરતાં તમને સરળ રીત થાય એટલે મધ્ય બિંદુ લઈને શીખવાડું, તો એ સહેલી રીત પડે। વિભાજન રીતથી પણ તમે આ દાખલો ગણી શકો, ત્રિભાગ બિંદુનો આપણે જે દાખલો આગળ ગણ્યો હતો એ જ મુજબ આ દાખલો પણ થઈ શકે, પણ હું તમને આ દાખલા મધ્ય બિંદુ લઈને શીખવાડું। ત્રિભાગ છે એ મધ્ય બિંદુ લઈને નહોતો થતો, એટલે આપણે આ રીતથી કર્યો હતો। આજે આપણે મધ્ય બિંદુ લઈને જોઈએ, ક્યુ એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે, માટે ક્યુ ના યામ, ક્યુ ના યામ મેળવાય તો પહેલા યામનો શું થાય મિત્રો? સરવાળો x1 + x2 / 2, x1 એટલે કોણ? આ x1, આ y1, આ x2 અને આ y2। હવે આપણે મધ્ય બિંદુનું સૂત્ર શું છે? x1 + x2 / 2, x1 એટલે -2 + x2 એટલે 2/2, y1 + y2 / 2, y1 એટલે 2, y2 એટલે 8/2, માટે ક્યુ ના યામ 2 - 2 એટલે 0/2, 2 + 8 એટલે 10/2, 0/2 એટલે 0, અને 10/2 એટલે કેટલા થાય? 5। તો આપણને ક્યુ ના યામ મળી ગયા, ક્યુ ના યામ આપણે લખી નાખ્યા 0 અને 5। હવે મિત્રો જુઓ, ક્યુ મળી ગયા, હવે આ રેખાખંડ એક ક્યુ આટલું જુઓ, આ એક ક્યુ છે એનું મધ્ય બિંદુ કોણ થાય? પી, અને ક્યુ બી છે એનું મધ્ય બિંદુ કોણ થાય? આર। તો આ દાખલો મધ્ય બિંદુની રીતે સંપૂર્ણ રીતના થઈ જાય, અહીંયા વિભાજન સૂત્રની મદદથી પણ દાખલો થાય, પણ એના કરતાં મધ્ય બિંદુ તમને સહેલું પડશે, એટલે હું મધ્ય બિંદુની રીતથી શીખવાડું। હવે આપણે એ લખીએ, પી એ રેખાખંડ એક ક્યુનું મધ્ય બિંદુ છે, પી છે એ રેખાખંડ એક ક્યુ આટલું રેખાખંડ છે એનું મધ્ય બિંદુ કોણ થાય? પી, માટે પી ના યામ મિત્રો અહીંયા જુઓ, આ x1 y1, હવે x2 y2 આ થયા,
આ એક્સ ટુ અને વાય ટુ પહેલાં પહેલાં યામનો સરવાળો, પહેલો યામ બેનો શું છે, આનો પહેલો યામ માઇનસ બે છે, આનો પહેલો યામ છે ઝીરો, તો પહેલાં યામનો સરવાળો માઇનસ બે વત્તા ઝીરો, એક્સ વન વત્તા એક્સ ટુ છેદમાં બે, એટલે બેનો સરવાળો છેદમાં બે. હવે વાય વન વત્તા વાય ટુ છેદમાં બે, વાય વન એટલે આ બે અને વાય ટુ એટલે પાંચ, તો અહીંયા થાય બે વત્તા પાંચ છેદમાં બે. હવે અહીંયા આપણે ઝીરોમાં માઇનસ બે નાખીએ, ઝીરોમાં માઇનસ બે નાખીએ એટલે માઇનસ બે ના છેદમાં બે, અહીંયા પાંચ વત્તા બે એટલે સાત ના છેદમાં બે, અહીંયા છેદ ઉડશે, બે બે કેન્સલ થાય એટલે કાંઈ ન વધ્યો, એટલે માઇનસ એક અને સાતના છેદમાં બે. આ મિત્રો મળ્યા પીના યામ. હવે આપણે અહીંયા આ ક્યુબી, આ રેખાખંડ ક્યુબી છે એનું મધ્ય બિંદુ થાય આર, તો અહીંયા આપણે લખીએ આર એ રેખાખંડ ક્યુબી નું મધ્ય બિંદુ છે, માટે આરના યામ, મધ્ય બિંદુનું મિત્રો અહીં સૂત્ર લખવાનું છે. સૂત્ર શું છે, તો કે એક્સ વન વત્તા એક્સ ટુ છેદમાં બે, વાય વન વત્તા વાય ટુ છેદમાં બે, આ મધ્ય બિંદુનું સૂત્ર છે. તો હવે આપણે આ એક્સ વન ને વાય વન, આ એક્સ ટુ અને વાય ટુ, તો એક્સ વન એટલે ઝીરો, પહેલો યામ બેનો, આ ઝીરો, આનો પહેલો યામ બે, ઝીરો વત્તા બે છેદમાં બે. હવે વાય વન વત્તા વાય ટુ, વાય વન એટલે પાંચ વત્તા આઠ છેદમાં બે, અહીંયા મિત્રો ઝીરો વત્તા બે એટલે બે ભાંગા બે, પાંચ વત્તા આઠ એટલે તેર ભાંગા બે, અહીંયા છેદ ઉડશે, બે બે કેન્સલ, ઉપર નીચે બે છે ઉડશે એટલે કાંઈ ન વધે, એટલે કેટલા વધશે એક અને તેરના છેદમાં બે. તો આપણને ત્રણેયને યામ મળી જાય, પીના, ક્યુના અને આરના. તો ક્યુના યામ આપણે નીચે બધાને યામ લખીએ, ક્યુના યામ આમ માટે ક્યુના યામ મળ્યા આપણને ઝીરો પાંચ, પીના યામ એ આપણને મળ્યા માઇનસ એક સાતના છેદમાં બે, અને ત્રીજા મળ્યા આરના યામ એક અને તેરના છેદમાં બે. તો આ રીતના મિત્રો રેખાખંડના ચાર ભાગ કરતા બિંદુ ક્યુ પી અને આરના યામ આપણે મેળવા. મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો દાખલા નંબર દસ. તો દાખલા નંબર દસ જોઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો. તો રકમમાં એવું લખ્યું છે કે સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ ત્રણ ઝીરો ચાર પાંચ માઇનસ એક ચાર માઇનસ બે અને માઇનસ એક હોય તો તેનું ક્ષેત્રફળ મેળવો. મિત્રો અહીંયા સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે અને આપણે એનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય એક દૂતિયાંશ ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો વિકર્ણનો ગુણાકાર છે અને જે વિકર્ણ મળશે એના માપનો ગુણાકાર કરવાનો છે અને એક દૂતિયાંશ આગળ આવશે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર એક દૂતિયાંશ ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો હવે આપણે અહીંયા પહેલાં વિકર્ણ મેળવીએ. પહેલાં તો જે આપણે શિરોબિંદુ આપ્યો છે એને આપણે નામ આપીએ, તો કે અહીં એ ત્રણ ઝીરો, બી ચાર પાંચ, સી માઇનસ એક ચાર અને ડી માઇનસ બે માઇનસ એક છે. આપણે નામ આપ્યા શિરોબિંદુના, આપણે એ જરાક સમજે એટલે આકૃતિ દોરી લઈએ. આ એ, આ બી, સી અને ડી. અહીંયા મિત્રો આપણે વિકર્ણ દોરીએ તો આ રીતનો વિકર્ણ થાય એ સી અને બી ડી. તો આપણે વિકર્ણ એ સી અને વિકર્ણ બી ડી મેળવીએ, ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એમાં આપણે એની કિંમત મૂકીએ. તો વિકર્ણ એ સી, હવે એ સી મેળવે તો અંતરસૂત્રની જરૂર પડશે, માટે એ સી બરાબર અંતરસૂત્ર આપણે આગળ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં આપણે જોયું. તો અંતરસૂત્રમાં એવું હતું એક્સ વન વર્ગમૂળની અંદર એક્સ વન ઓછા એક્સ ટુ નો વર્ગ
વત્તા વાય વન ઓછા વાય ટુ નો વર્ગ. મિત્રો આ એક્સ વન થાય, આ વાય વન, અને આ એક્સ ટુ અને આ વાય ટુ. અંતરસૂત્ર તમને આગળ શીખવાડી દીધું છે. વર્ગમૂળની અંદર ત્રણ ઓછા એક, આ ત્રણ અને આ ઓછા છે, પાછા ઓછા આવશે એટલે કેવા થઈ જાય મિત્રો, વત્તા. તો આપણે એક્સ વન લખીએ ત્રણ, અહીંયા ઓછા સૂત્રમાંથી, અહીંયા ઓછા એક છે એટલે અહીંયા તમે ફરીથી ઓછા એક મૂકશો આમ, એટલે આ ઓછા ગુણ્યા ઓછા એટલે કેવા થઈ જાય વત્તા. તો આપણે સીધું લખી નાખીએ વત્તા એક નો વર્ગ. વાય વન ઓછા વાય ટુ, વાય વન એટલે ઝીરો અને વાય ટુ એટલે ચાર, ઝીરો ઓછા ચાર નો વર્ગ. ત્રણ વત્તા એક એટલે ચાર નો વર્ગ, ઝીરો માઇનસ ચાર એટલે માઇનસ ચાર નો વર્ગ. માટે એસી બરાબર વર્ગમૂળની અંદર, વર્ગમૂળની અંદર ચારનો વર્ગ સોળ માઇનસ, માઇનસનો વર્ગ પ્લસ એટલે અહીં પ્લસ છે એટલે પ્લસ, માઇનસ ચારનો વર્ગ સોળ. માટે એસી બરાબર સોળ વત્તા સોળ એટલે કેટલા થાય મિત્રો, બત્રીસ. સોળ વત્તા સોળ એટલે બત્રીસ. આપણે બત્રીસનો આપણે વર્ગમૂળ કાઢીએ તો સોળ દુ બત્રીસ થાય, સોળ દુ બત્રીસ થાય. મિત્રો સાંભળજો, બત્રીસનું વર્ગમૂળ છે આપણે ભાગ પાડ નાખવાના, સોળ દુ બત્રીસ, એમાં સોળ છે એનું વર્ગમૂળ નીકળે એસી બરાબર, સોળનું વર્ગમૂળ કેટલું થાય ચાર, અને બેનું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળ બે એમનું. તો આ આપણને એસી મળ્યા ચાર વર્ગમૂળની અંદર બે. હવે આપણે બીજો વિકર્ણ બીડી, તો બીડીનું આપણે અંતરસૂત્ર લખીએ. માટે અહીંયા બીડી બરાબર સૂત્ર સેમ જ છે, અંતરસૂત્ર એક્સ વન ઓછા એક્સ ટુ નો વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુનો વર્ગ, અને ઉપર શું કરી નાખવાનું વર્ગમૂળ. તો આ બધી વર્ગમૂળની અંદર લખવાનું. માટે અહીંયા બરાબર હવે આપણે આ બદલી જાય એક્સ વન, હવે આપણા માટે એક્સ વન આ થઈ જાય એક્સ વન વાય વન, અને આ થઈ જાય એક્સ ટુ અને વાય ટુ. તો મિત્રો એક્સ વન એટલે કેટલા આવશે ચાર ઓછા. હવે એક્સ ટુ જુઓ, આ એક્સ વન ચાર, આ એક્સ ટુ માઇનસ બે એટલે હું અહીં માઇનસ બે લખું. તો આ માઇનસ ના માઇનસ કેવા થઈ જાય, આ માઇનસ ના માઇનસ પ્લસ એટલે આપણે ડાયરેક્ટ લખી નાખીએ અહીંયા પ્લસ બે નો વર્ગ. હવે વત્તા વાય વન, વાય વન મિત્રો કેટલા છે પાંચ ઓછા, વાય ટુ કેટલા છે માઇનસ એક એટલે અહીંયા માઇનસ ને વાય માઇનસ એટલે અહીં કેવા થઈ જાય પ્લસ. આપણે ડાયરેક્ટ લખીએ, નો ખ્યાલ પડતો તો નિશાની સાઈડ લખજો અને એક સ્ટેપ વધશે. ચાર વત્તા બે એટલે છ નો વર્ગ, પાંચ વત્તા એક એટલે છ નો વર્ગ. માટે છનો વર્ગ છત્રીસ, અને અહીંયા છનો વર્ગ છત્રીસ, છત્રીસ વત્તા છત્રીસ એટલે બોતેર. આપણે અહીંયા લખીએ વર્ગમૂળ કાઢીએ હવે બોતેર. બીડી તો બોતેરના ભાગ પડવાના છે, વર્ગમૂળ નીકળે એવી સંખ્યા. તો કે છત્રીસ દુ બોતેર, છત્રીસ ગુણ્યા બે. બીડી બરાબર અહીંયા છત્રીસનું વર્ગમૂળ નીકળે છ, અને આ બેનું વર્ગમૂળ ન નીકળે એટલે એમનું છ વર્ગમૂળ બે. આ મળી ગયા બીડી, આપણને મળી ગયા એડી. હવે આપણને પૂછ્યું છે હું તો કે આ સમબાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ. તો આપણે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. તો ડાયરેક્ટ લખું છું ક્ષેત્રફળ આ કોનું ક્ષેત્રફળ છે, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે મેં ટૂંકમાં લખ્યું ક્ષેત્રફળ. એનું સૂત્ર છે એક દૂતીયાંશ ગુણ્યા વિકર્ણ, વિકર્ણ એટલે કોણ એસી અને બીડી. યાદ રાખજો મિત્રો સૂત્ર, ક્ષેત્રફળનું સૂત્ર છે એક દૂતીયાંશ ગુણ્યા વિકર્ણો, એક દૂતીયાંશ ગુણ્યા વિકર્ણ એટલે એસી ગુણ્યા બીડી બરાબર એક દૂતીયાંશ. એસીનું કિંમત આપણને મળી ચાર વર્ગમૂળ બે ગુણ્યા બીડીની કિંમત આપણને ઉપર ઉપર મળી છ વર્ગમૂળ બે.
મિત્રો ગુણાકાર કરવામાં ખાસ કાળજી રાખવાની છે અહીંયા, કારણ કે બે વખત વર્ગમૂળ આવ્યા છે. પહેલાં આપણે આંકડાનો ગુણાકાર કરી નાખીએ તો આ વન ઓફ એમનું બરાબર છે. તમને સમજાય એટલે હું થોડુંક છૂટું પાડું. આ ચાર ગુણ્યા આ છ ગુણ્યા વર્ગમૂળ બે અને ગુણ્યા વર્ગમૂળ બે, તમને સમજાય એટલે મેં છૂટું પાડ્યું. એક દુત્યાંશ આ ચાર, આ ગુણ્યા છ, આ ગુણ્યા વર્ગમૂળ બે, આ ગુણ્યા વર્ગમૂળ બે. હવે અહીંયા જોજો, અહીંયા છેદ ઉડાડ નાખીએ. બે ગુણ્યા બે એટલે ચાર, એટલે બે બે કેન્સલ, બે બે ચાર એટલે બે ઉડા. હવે અહીંયા વધ્યું કોણ? તો કે બે અને છ, આ એક બે અને છ ત્રણ વસ્તુ વધી. એક ગુણ્યા બે એટલે બે અને બે ગુણ્યા છ એટલે બાર. અહીંયા કેટલા થાય? બાર. આપણે કોનો ગુણાકાર કર્યો? એકનો, બેનો અને છનો. અહીંયા જુઓ, આ વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે, તમે આગળ શીખી ગયા છો આગળના ધોરણમાં કે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે હોય તો શું થાય? બે. એટલે આની કિંમત કેટલી મળશે? બે. વર્ગમૂળ બે ગુણ્યા બે એટલે તમને હિસાબ કરી દો અહીંયા નીચે, આમ વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે, વર્ગમૂળની અંદર બે ગુણ્યા બે એટલે વર્ગમૂળની અંદર કેટલા થાય? ચાર. ચારનું વર્ગમૂળ થાય બે. તો આનો જવાબ આપણને કેટલો મળશે? બે. એ મેં અહીંયા લખ્યો આ રીતનો. હવે છ ગુણ્યા બે ભલે સોરી બાર ગુણ્યા બે એટલે કેટલા થાય? બાર દુ ચોવીસ. બાર દુ ચોવીસ બરાબર. આપણને એકમ આપ્યો નથી, સેન્ટીમીટર મીટર કંઈ આપ્યું નથી, એટલે આપણે લખી નાખવાનું ચો એકમ. તો આપણને ક્ષેત્રફળ મળ્યું ચોવીસ ચોરસ એકમ. કેટલું મળ્યું? ચોવીસ ચોરસ એકમ. તો મિત્રો આ રીતનું તમારે ક્ષેત્રફળ મેળવવાનું હતું.